અઘોરીઓ સાથે પાંચ દિવસ રીડિંગ 16. અનેક સાંકડી ગલીઓમાંથી ડાબા જમણે પસાર થયા પછી અમે એક મોટા દરવાજાવાળા ડેલા પાસે આવી થોભ્યા. દરવાજા પર એક લાઈફ સાઇઝનો નંદી કર્ણાટકની સંસ્કૃતિના પ્રતિક જેવો સિમેન્ટ કોન્ક્રીટથી બનાવી એના પર રંગ ચડાવી રંગીન બનાવવામાં આવ્યો હતો. મ્યુનિસિપાલિટીની રોડ લાઇટમાં કાળા આકાશની પૃષ્ઠભૂમિ પર એ જીવંત લાગતો હતો. શિવાનંદે દરવાજો ખખડાવ્યો. થોડીવાર પછી એક ફક્ત લુંગી પહેરેલા વૃદ્ધે આવી દરવાજો ખોલ્યો. સ્વામી સામે એ થોડીવાર આશ્ચર્યથી જોતો રહ્યો, પછી દરવાજામાંથી હટીને આવકાર આપતા કન્નડ ઢંગના અંગ્રેજીમાં બોલ્યો, સ્વામી અત્યારે તમને જોઈને આશ્ચર્ય થયું, પણ હું તમને આવકારું છું. શિવાનંદે મારો પરિચય એક તસવીરકાર મિત્ર તરીકે કરાવ્યો. તકલીફ બદલ ક્ષમા માગી અને અમારા બંને માટે તેમજ જીપના ડ્રાઈવર માટે એક બે રાત રહેવાની સગવડ માગી. એ વૃદ્ધ ખૂબ જ નમ્રતાથી બોલ્યા, રહેવાની વિશાળ જગ્યા છે, પણ હું એકલો અને વૃદ્ધ છું એટલે કંઈ સેવા નહીં કરી શકું એનો મને અફસોસ છે. અમે એમનો આભાર માની જીપમાંથી સામાન બહાર કાઢ્યો. એ વૃદ્ધ વિશે શિવાનંદે મને જીપમાં જ પરિચય આપ્યો હતો. વૃદ્ધ કન્નડ ઉપરાંત સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. એમના રસનો વિષય હતો ગુઢ વિદ્યા. મૈસૂર જેવા મોટા શહેરમાં એક અઘોરીને શોધી કાઢવાનું કામ સહેલું તો નહોતું જ, એ મને બેંગ્લોરથી નીકળ્યા પછી સમજાયું હતું. શિવાનંદે કહ્યું હતું કે આ વૃદ્ધને એ અઘોરી મળ્યો હશે તો એ આપણને જરૂર એનું ઠેકાણું બતાવશે. અનેક મંત્રતંત્ર જાણનારા વૃદ્ધ વિદ્વાનને ઓળખતા હતા. આ ઉપરાંત આ વૃદ્ધ અમને મૂઠવાથી છૂટવાની કોઈ તરકીબ પણ બતાવી શકે એવી શક્યતા હતી. હું અને શિવાનંદ સ્વચ્છ થઈ એ વૃદ્ધના ખંડમાં પહોંચ્યા. ટેબલ લેમ્પના પ્રકાશમાં એ કોઈ ખૂબ પુરાણું પુસ્તક વાંચી રહ્યા હતા. પુસ્તકની જર્જરિત હાલત જોઈને જ એ પુરાણું અને અગત્યનું હોવાની ખાતરી થતી હતી. અમને જોઈ એમણે પુસ્તક ખૂબ સંભાળપૂર્વક બાજુએ મૂક્યું. ખુરશી પર બંને પગ ચડાવી આરામથી બેસી એ સ્વામી તરફ જોઈ બોલ્યા, ઘણા સમયે તમે આ તરફ આવ્યા છો. આ સમયે ચહેરા પર વિધવતા છલકતી હતી. કપાળ પરની રેખાઓ નોટબુકમાં દોરેલી લાઈનો જેવી પાતળી અને સીધી હતી. જાડા ચશ્મામાં છુપાયેલી આંખોનો મોતિયો અને થોડી થોડી વારે ઉભરાતા પાણી એમને વાંચેલા પુસ્તકોની જાણે સાક્ષી પૂરતા હતા. ચારે બાજુની દિવાલો સાથે જડાયેલા કબાટમાં અનેક પુસ્તકો હતા. એ ઉપરાંત ટેબલ અને બાજુના એક શોકેસ પર જેમ તેમ રખાયેલા પુસ્તકોમાંથી વચમાં રખાયેલી કાગળની અનેક ચબરખીઓ લટકતી હતી. એમણે પોતાના વાંચવાના ચશ્મા ઉતારી બાજુ પર મૂક્યા અને બીજા લાંબે જોવાના ચશ્મા આંખ પર ચડાવ્યા. મુંડન કરાવેલા માથા પર હાથ ફેરવી પોતાની વિશાળ જાડી અને સફેદ ચોટલીની ગાંઠ બાંધવાની અને છોડવાની રમત શરૂ કરી. સ્વામી શિવાનંદે અંગ્રેજીમાં તેમને જગજીતનો કિસ્સો સંભળાવ્યો. એ સાંભળી એ થોડીવાર ચૂપ બેઠા રહ્યા, પછી ફક્ત હોઠ ફફડાવતા હોય એમ બોલ્યા, સાંડિલ્યનાથ, ભયાનક. એમનો ભયાનક શબ્દ અમને ટાઢ ચડાવી દેવા પૂરતો હતો, પણ એ જે નામ બોલ્યા એ પરથી એ અઘોરીને જાણતા હોવા જોઈએ એમ મને આશા બંધાઈ. મેં મનોમન શિવાનંદનો આભાર માન્યો. એ ના હોત તો મૈસૂરમાંથી એ અઘોરીનો પતો મળવો જ અશક્ય હતો. અત્યારે જ તમે ચામુંડા ટેકરી પર જાઓ તો એ મળી શકે. ચામુંડા ટેકરી? મેં આશ્ચર્યથી પૂછ્યું. પણ એ ખૂબ મોટી ટેકરી છે, એને અમે રાતના ક્યાં શોધશું? ચામુંડા ટેકરી મૈસૂર શહેરથી 15-20 કિલોમીટર દૂર હતી. ત્યાં ચામુંડા દેવીનું પ્રસિદ્ધ મંદિર છે અને એક વિશાળકાય મહિષાસુરની મૂર્તિ છે, એ પણ મને ખબર હતી. એ ઉપરાંત કર્ણાટકના પ્રતિક જેવી એક વિશાળ નંદીની મૂર્તિ પણ એ ટેકરી પર હતી. થોડી વાર વિચારી એમણે કહ્યું, આપ ચામુંડા દેવીને મંદિરે જ ચાલ્યા જાઓ, ત્યાં આસપાસ કોઈને પૂછજો, પત્તો મળી જશે. થોડી વાર પછી એ બોલ્યા, એ અઘોરી ગઈકાલે જ મારી પાસે આવ્યો હતો. એ આજકાલ વશીકરણની સાધના કરી રહ્યો છે. આજ શરદ પૂનમ છે, એ આખી રાત સાધનામાં હશે. શરદ પૂનમ વશીકરણની સાધના માટે શ્રેષ્ઠ રાત છે. પણ આ તો મૂઠ, મેં અચકાતા પૂછ્યું. અત્યારે સમય ન બગાડો, કદાચ એ તમને કાલે ના પણ મળે, એ વૃદ્ધે ચેતવણી આપી. હું અને શિવાનંદ એમનો આભાર માની બહાર નીકળ્યા.
સુવાની તૈયારી કરતા ડ્રાઈવરને જગાડ્યો અને અમે ચામુંડા હિલ તરફ રવાના થયા. 40 મિનિટ પછી અમે જ્યારે ટેકરીનું ચઢાણ ચડી ચામુંડા માતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે રાતના 12:30 થવા આવ્યા હતા. સ્વચ્છ આકાશમાં પૂનમનો ચંદ્ર પોતાની સોળે કળાએ પ્રકાશ્યો હતો, પણ એ બધું જોવાની અમને ફુરસત નહોતી. મંદિરની બહાર આવેલા ફૂલહારવાળાઓની દુકાનો તો બંધ હતી, પણ કેટલાક લોકોએ બાકડાઓ પર સૂતા હતા. સ્વામીને અને મને જીપમાંથી ઉતરતા જોઈ એમાંના કેટલાક જાગ્યા અને અમારી પાસે આવ્યા. સ્વામીએ એમને અઘોરી વિશે પૂછ્યું. કોઈ હિન્દી કે અંગ્રેજી પૂરું જાણતું નહોતું. મૂળમાં અઘોરી શબ્દ જ એમને સમજાતો ન હતો. મેં મારી પાસેની તસવીર કાઢી એમને બતાવી. ભૂત જોયું હોય એમ ભયના માર્યા બધા અમારી પાસેથી રફું ચક્કર થઈ ગયા. પણ એ પરથી અમને ખાતરી થઈ કે એ બાવો આટલામાં જ ક્યાંક હશે અને આ લોકો એના વિશે જરૂર જાણતા હશે. શું કરવું એ ન સૂજવાથી અમે જીપમાં થોડી વાર બેઠા રહ્યા. 10 મિનિટ પછી જવાની તૈયારીમાં હતા ત્યાં એક ચોકડો અમારી પાસે આવ્યો. હું તમને ઠેકાણું બતાવું તો તમે કેટલા રૂપિયા આપશો? હાથની રૂપિયાની નિશાની કરતા એને ભાંગી તૂટી હિન્દીમાં કહ્યું. મને રોષ ચડી આવ્યો. ક્યાંક કોઈની જિંદગીનો સવાલ હતો અને એ મૂરખ સોદાબાજી કરી રહ્યો હતો. મેં ગુસ્સો દબાવી પૂછ્યું, કેટલા? એણે બે આંગળી બતાવી. મેં એને જીપમાં બેસી જવા કહ્યું. એ બેઠો તેવા જ મેં એના હાથમાં 5 રૂપિયા મૂક્યા. ખુશ થઈ એ ડ્રાઈવરને ખભે હાથ ફટકારી અને જીપ ચાલુ કરવા કહ્યું. 10 મિનિટ વાંકાચૂકા રસ્તા પસાર કર્યા પછી એણે જીપ એક ઝાડી પાસે ઊભી રખાવી. ચંદ્રના પ્રકાશમાં ત્યાં એક પંગડલી દેખાતી હતી. એણે આંગળી ચીંધીએ માર્ગ બતાવ્યો અને બોલ્યો, ઇધરસે થોડે આગે ચલે જાના. જીપ ત્યાં જ ઊભી રાખી ડ્રાઈવરને અમે પાછા ફરીએ ત્યાં સુધી રાહ જોવાની સૂચના આપી. હું અને સ્વામી પગદંડી પર આગળ ચાલ્યા. શરદ પૂનમની એ રાત ખરેખર સુંદર હતી હશે, પણ મારું દિલ આશંકાઓથી ધબકતું હતું. મધરાતે ક્રૂર અને ભયાનક અઘોરીને જંગલમાં મળવાની હિંમત સાથે સ્વામી શિવાનંદ ના હોત તો મેં ના કરી હોત. શિવાનંદની પાછળ પાછળ હું ચાલ્યો જતો હતો. 5-1 મિનિટ પસાર થયા પછી એકાએક કોઈ મન લોભાવનારી સુગંધનો અનુભવ થયો. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ એ સુગંધ વધુ ને વધુ તેજ થવા લાગી. એ પછી તો એ સુગંધ જ જાણે અમને ખેંચતી હોય એમ અમે આગળ વધવા લાગ્યા. અમે શા માટે ત્યાં આવ્યા હતા એ અમે જાણે ભૂલી ગયા. અમે યુગોથી ફક્ત પેલી અલૌકિક સુગંધની પાછળ ભટકતા હોઈએ, એને શોધતા હોઈએ એમ આગળ ને આગળ વધી રહ્યા હતા. અમે સ્થળ અને કાળનું ભાન પણ ગુમાવી બેઠા હતા. ગીચ ઝાડી પછી એકાએક એ વૃક્ષોની વચ્ચે એક નાની ખુલ્લી મેદાન જેવી જગ્યા આવી. મારી આગળ ચાલતા શિવાનંદ થોભી ગયા. એમણે મારો હાથ ઝાલી મને ઊભો રાખ્યો ના હોત તો હું આગળ વધી ગયો હોત. મેં ચમકીને ખુલ્લા મેદાનમાં જોયું. ત્યાં અઘોરી બેઠો હતો. એની સામે જ એક સ્ત્રી પણ બેઠી હતી. અમે બંને એક ઝાડની પાછળ છુપાયા. થોડા જ દૂર પેલા અઘોરીને પ્રત્યક્ષ જોઈ મારી છાતી જોર જોરથી ધડકવા લાગી હતી. એ અઘોરી એવી રીતે ત્રાસો બેઠો હતો કે અમે એની પીઠના થોડા ભાગ ઉપરાંત એનો ચહેરો પણ જોઈ શકતા હતા. સામે બેઠેલી સ્ત્રીનો ચહેરો અમારી તરફ જ હતો. એ સ્ત્રી 30 વર્ષની યુવાન પણ સાવ સામાન્ય દેખાવની હતી. જરા સ્થૂળ કાયા પણ એને ભારે શણગાર સજ્યો હતો. દાગીનાની અને ભારે કિંમતની સાડીની જરીની ચમક ચંદ્રપ્રકાશમાં સ્પષ્ટ દેખાતી હતી. એ બંનેની વચમાં થાળી કે ત્રાસ જેવું કંઈ પાત્ર હતું. એમાંનું પ્રવાહી શું છે ત્યાંથી દેખાતું નહોતું, કારણ કે એમાં આકાશની મધ્યમે આવેલા ચંદ્રનું પ્રતિબિંબ પડી રહ્યું હતું. અઘોરીના હોઠ ફફડાટ પરથી એ મંત્ર જાપ કરી રહ્યો એમ લાગતું હતું. થોડી થોડી વારે પેલા પ્રવાહીમાં આંગળી બોડીને પેલી સ્ત્રી પર એ પ્રવાહી છાંટતો હતો. આમ કરતી વખતે પાત્રમાંનું પ્રવાહી હાલી ઉઠતું, પ્રતિબિંબ ટુકડા બની ચમકતું અને સ્ત્રીના પ્રવાહી છાંટવાને કારણે આંખ ખોલી પેલા અઘોરીની સામે જોતી હતી.